डियर स्टूडेंट्स, धोरण अगियार साइंस अने कॉमर्स यूनिट नंबर टू नी अंदर हवे छेल्ले आपणे रीड थ्री सुधी पहोंच्या छीए। विद्यार्थी मित्रों, रीड थ्री नी अंदर कविता छे आपणी पासे द सीक्रेट ऑफ द मशीन, एटले के मशीननुं रहस्य। हवे मशीननुं रहस्य जे छे ए कवितानी वात करीए तो कोईपण यंत्रों ए मनुष्य द्वारा बने छे, मनुष्य ज यंत्रों ने बनावे छे। पछी ए टाकणी थी लई अने मोटा मोटा जहाजो केम ना होय, युद्धनी अंदर लड़वा माटे मोटी टैंको अने मशीन गनो पण केम ना होय, प्रोडक्शन माटे मोटा मोटा प्रोडक्शनना जे मशीनो आवे वस्तुओ बनावा माटे, मेन्युफेक्चरिंग करवा माटे, ए पण एक प्रकारना मशीन छे, यंत्रो छे। એટલે પણ આનું રહસ્ય છે, મશીન બને છે કેવી રીતે, કોઈ પણ મશીન, પછી એ સામાન્ય ઝેરોક્સનું મશીન હોય કે પછી એ અત્યારે આધુનિક લોટ બાંધવાના જે મશીન આવે એ હોય, કે કાપડની અંદર આખું કાપડ કાચા માલથી સામગ્રીથી ચાલુ કરીને છેક ઇસ્ત્રી થઈને કાપડ બહાર આવી જાય મિલમાંથી, એ બધા જે યંત્રો છે એ યંત્રો બને છે કેવી રીતે, એનું કંઈક રહસ્ય તો હશે જ। તો અહીંયા કવિ જે છે રૂડિયાર્ડ કિપલિંગ એ આપણને સમજાવે છે કે ભાઈ, અમે લોકો તો મશીન છીએ, અમે જાતે નથી બન્યા, અમને મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે। તો અહીંયા એ લોકો કહે છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન, અમને લોકોને ખાણમાંથી, માઇન એટલે ખાણ, અમને લોકોને ખાણમાંથી લેવામાં આવ્યા છે અને ખોદીને અમને લેવામાં આવ્યા છે। એટલે યસ, તો અમને લોકોને ધાતુની જે ખાણ હોય ત્યાંથી અમને લોકોને ખોદીને ત્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે। વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેન્સ એન્ડ ધ પીટ, તો બીજી લાઈન છે એમાં કહે છે કે અમને લોકોને પીગળાવવામાં આવ્યા, મેલ્ટેડ ફર્નેન્સ ભઠ્ઠીની અંદર, જે ગરમ ભઠ્ઠી હોય ભઠ્ઠીની અંદર અમને પીગળાવવામાં આવ્યા, જે ખાડો કરેલો, પીટ એટલે ખાડા કરેલી ભઠ્ઠી હોય જેમાં આગ હોય અને આગની અંદર અમને જે બધો ભંગાર હોય માલ સામાન લોખંડનો, એ મિશ્ર જે બધી વસ્તુઓ હોય એની અંદર નાખી અને અમને પીગળાવવામાં આવ્યા। વી વેર કાસ્ટ રોટ એન્ડ હેમરેડ ટુ ડિઝાઇન, ત્યારબાદ અમને લોકોને ડિઝાઇન અનુસાર જેને જેવું મશીન જોઈએ એવું મશીન ઓર્ડર પ્રમાણે અમારા ઉપર હેમર એટલે હથોડા મારવામાં આવ્યા, અમને રોટ ત્રીજી લીટી, તો અમને આકાર આપવામાં આવ્યો, સેપ જેને આપણે કહીશું, કાપવામાં આવ્યા, આકાર આપવામાં આવ્યો, અમારા ઉપર હથોડાના ઘા વાગ્યા અને અમારી આકૃતિ તૈયાર થઈ। વી વેર કટ એન્ડ ફાઇલ એન્ડ ટૂલ એન્ડ ગેંગેડ ટુ ફીટ, ચોથી લાઈન, અમને લોકોને કાપવામાં આવ્યા, અમને લોકોને સાધનોનો ઉપયોગ કરીને બીજા જે યંત્રો હતા એની સાથે અમને ફિટ કરવામાં આવ્યા, જેને આપણે કહીશું માપ લઈને, તો ગેંગેડ ટુ ફિટ એટલે માપ લઈને અમને બીજા યંત્રો સાથે ફિટ કરવામાં આવ્યા। દાખલા તરીકે કોઈ કાર બને છે તો કાર એક યંત્ર છે, એક મશીન છે, હવે એના દરવાજા ફિટ કરવાના હોય, એનું ઉપરનું છાપરું ફિટ કરવાનું હોય, નીચેનું એનું ફિટ કરવાનું હોય, તો એકબીજા સાથે સાંધા મારવા પડે, કારનો દરવાજો ડિઝાઇન બનાવીને ફિટ કરવો પડે, તો આવા કોઈ પણ યંત્રો હોય એને આવી રીતે કરવામાં આવે છે અને અમને ફિટ કરવામાં આવે છે। અમારે શું જોઈએ, તો અહીંયા પછીની જે ચાર લીટી છે, સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક એન્ડ અ થાઉઝન્ડ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે, અમારે બસ ફક્ત થોડું પાણી જોઈએ, થોડો કોલસો જોઈએ, કોલસો એટલે અહીંયા ગરમી, પછી એ કોલસો આપો, કેરોસીન આપો, પેટ્રોલ આપો, ગમે તે વસ્તુ ચાલશે, તો અમારે એ જોઈએ છીએ, ઓકે, અને એ અમે બસ અમને મળી જાય તો ચાલશે। અમારે કામ કરવા માટે ઓઇલ જોઈએ, કેમ કે સ્મૂથલી કામ કરવું હોય, તમે વિચાર કરો કે ભાઈ સાયકલની ચેન છે, આજે તમે એમાં એ ઓઇલ ના નાખો તો કટાઈ જાય, પેન્ડલ બરાબર વાગે નહીં, તો કોઈ પણ વસ્તુને ઓઇલિંગ કરવી પડે,
એટલે કે એની સર્વિસ કરાવવું પડે. આપણે ટુ વ્હીલર વાપરતા હોઈએ, એક્ટિવા, બાઇક કે ગમે તે, પણ બે ત્રણ મહિના થાય તો એની અંદર આપણે સર્વિસ કરાવવું પડે, ઓઇલ ચેક કરાવવું પડે. પછી એ ફોર વ્હીલ હોય તો અમારે પણ, અમે તો યંત્રો છીએ, અમે થોડું પાણી માગીએ છીએ, થોડી કોલસો, વીજળી, પેટ્રોલ, ડીઝલ માગીએ છીએ કે જે ઈંધણનું કામ કરે, કોલસાનું કામ કરે, ઓઇલ માગીએ છીએ, બસ આટલું તો અમે માગીએ છીએ. એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે, અમને તો તમે હજાર નો એક નાનકડા ઇંચનો ભાગ પણ આપી દો ટુ પ્લે. ટુ પ્લે એટલે કામ કરવા માટે. ઓકે, અમને કામ કરો, અમારી પાસેથી કામ લો, તમે અમે કામ આપીશું, ખૂણામાં રાખો અમને અને અમે તમને કામ આપીશું, તમે માગો એટલી કામ આપીશું, બસ અમે જગ્યા બી ઓછી લઈએ છીએ. તો જેવું યંત્ર એવી જગ્યા વાપરવામાં આવે છે ને એવું મશીન, ઓકે, એક વપરાય છે. દાખલા તરીકે મેં તમને લોકોને ઝેરોક્સ મશીનનું ઉદાહરણ આપ્યું, તો એક નાનકડું ઝેરોક્સ મશીન મૂકીને પણ લોકો એક ખૂણામાં ઘણી બધી કોપીઓ કાઢતા હોય છે. પણ એ ઝેરોક્સ મશીન એક યંત્ર છે અને એને ટાઈમે એમાં ઇંક પુરાવી પડે, એનું સર્વિસ કરાવવું પડે, એને યોગ્ય રાખવું પડે, તો એ કમાઈને આપે છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અને બસ હવે તમે અમને કામ આપી દો, જે કામ આપવું હોય અમને કામ આપી દો, અમે કામ કરવા માટે તૈયાર છીએ. વી વિલ સર્વ યુ 24 hours એ ડે, અમે લોકો તમારી સેવા કરીશું. એટલે કે યંત્રો એમ કહે છે કે અમે લોકો તમને તમારી સેવા કરીશું, સર્વ એટલે સેવા આપીશું, અમે 24 કલાક તમારી સેવા આપીશું. 24/365 આપણે બોલતા હોઈએ છીએ, તો 24 hours a day, 24 hours a day અમે તમારી સેવા આપીશું. કેમકે અમે તો યંત્ર છીએ, તમે ચાપ દબાવી દીધી એટલે અમે તો ચાલુ થઈ જવાના. દાખલા તરીકે કોઈ ટ્રક છે, તો ટ્રક હાઈવે ઉપરની, ટ્રક એક યંત્ર છે, એક મશીન છે. હવે એ હાઈવે ઉપર તમે ગેરમાં ગાડી નાખીને પેટ્રોલને બધું છે, ઓકે, તો તમારે દોડાવવી હોય એટલી દોડાવી શકો છો, બસ અમે કામ કરવા માટે તૈયાર છીએ. એવું કહે છે, વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ, અમને લોકોને ધક્કો મારવામાં આવે છે, અમને લોકોને ખેંચવામાં આવે છે, અમને લોકોને ઊંચકવામાં, લિફ્ટ ઊંચકવામાં આવે છે, અમને લોકોને ડ્રાઈવ કરવામાં આવે છે. ઓકે, બધી જગ્યાએ અમારો ઉપયોગ થાય છે. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ, અમે લોકો કોઈ પણ વસ્તુનું પ્રિન્ટ કાઢી આપીએ. અમારો ખેતી ખેડવામાં પણ, પ્લાવ એટલે જમીન ખેડવામાં, તો ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેક્ટર એક યંત્ર છે, એક મશીન છે, એનો પણ તમે, અમે ઉપયોગ કરીએ છીએ. તમે અમારો આવી રીતે પણ ઉપયોગ કરી શકો. અમે વણવામાં, કાપડ વીવ એટલે કંઈ કાપડ કેવું વણવું હોય તો અમે એ બી કરી શકીએ. હીટ એન્ડ લાઇટ, અમે ગરમી અને પ્રકાશ પણ આપી શકીએ છીએ, કેમ કે અમે યંત્રો છીએ. ઓકે, વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ, અમે લોકો દોડી શકીએ છીએ, અમે લોકો રેસ લગાવી શકીએ છીએ. જેમ કે કારની રેસ હોય તો કાર અંદર ચલાવે છે માણસ, પણ કાર દોડે છે, તો અમે દોડીએ, અમે રેસ લગાવીએ, અમે તરી શકીએ, અમે આકાશમાં ઉડી શકીએ. આપણે એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, જેટ વિમાનો છે, આ આકાશમાં ઉડે છે, બધા યંત્રો છે. અને ડાઈવ, અમે પાણીમાં નીચે પણ, સબમરીન જેવી વસ્તુઓ છે, પાણીની નીચે પણ અમે ચાલી શકીએ છીએ, કેમકે અમે યંત્રો છીએ અને અમને મનુષ્યએ બનાવ્યા છે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ, અમે લોકો જોઈ શકીએ છીએ. સી એટલે જોઈ શકીએ, અમે સાંભળી શકીએ છીએ, અમે ગણતરી કરી શકીએ છીએ. ઓકે, કોઈ પણ વસ્તુનું ગણતરી કરવી હોય, બેંકમાં દાખલા તરીકે પૈસા ગણવાનું, રૂપિયા ગણવાના જે મશીન હોય છે, ઓકે, તો બંડલો મૂકો એટલે નોટો ગણાઈ જાય, તો અમે ગણતરી પણ કરી શકીએ છીએ. અમે વાંચી શકીએ, અમે લખી શકીએ છીએ. અત્યારે એવા રોબોટ બની ગયા છે કે જે સાંભળી શકે, જોઈ શકે, લખી શકે અને વાંચી પણ શકે છે. તો અમે તો મશીન છીએ, અમે બધું કરી શકીએ છીએ. પણ બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, અમે જે કાયદા કાનૂનમાં રહીએ છીએ, લો એટલે કાયદો અને લીવ એટલે રહેવું, અમે જે કાયદા કાનૂનમાં રહીએ છીએ, કાયદા કાનૂનને તમે ખાસ બધા યાદ રાખજો, મનુષ્ય યાદ રાખજો ખાસ. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, અમે જૂઠું બોલવા માટે અમારું નિર્માણ થયું નથી, અમને બનાવવામાં આવ્યા નથી. અ લાય એટલે જૂઠું, અમે કદી જૂઠું નથી બોલતા, અમે જે કરીશું એ પરફેક્ટ કરીશું. વી કેન નાઇધર લવ નોર પીટી
નોર ફરગીવ. અમે કૈદી પણ કોઈને પ્રેમ નથી કરતા, કેમ કે અમે યંત્રો છીએ. અમારે કોઈની ઉપર દયા પણ અમને આવતી નથી. પીટી પીટી એટલે દયા. અમને કોઈના ઉપર દયા પણ આવતી નથી અને અમે કોઈને માફ પણ કરતા નથી અને ભૂલી પણ જતા નથી, કેમ કે અમે યંત્રો છીએ. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો તમે સેજ ભૂલ કરશો અમને હેન્ડલ કરવામાં, સેજ થાપ ખાઈ ગયા, સ્લીપ એટલે થાપ ગઈ ખાઈ ગયા, તો તમે મર્યા સમજો. દાખલા તરીકે આપણે કાર લઈને જતા હોય, 100ની સ્પીડમાં 120ની સ્પીડમાં અમુક લોકો ચલાવતા હોય, અને એક સેકન્ડમાં જો ભૂલ થઈ ગઈ અને સ્ટેરિંગ આમથી આમ થઈ ગયું ને, તો બધા બેઠા હોય બધા જ જય શ્રી કૃષ્ણ થઈ જાય છે. તો તમે ધ્યાન રાખજો, તમારી ઉતાવળ અને તમારું એક તમે ધ્યાન ચૂક્યા તો તમે ગયા, કેમ કે અમે બસ મશીન છીએ. દો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. દો એટલે જો કે, છતાં કોન્ટ્રાસ્ટ, જો કે અમારો જે ધુમાડો છે આ યંત્રોનો એ કદાચ આ સ્વર્ગને ઢાંકી દેશે, એટલા બધા યંત્રો બની ગયા છે ને એટલા ધુમાડા પણ નીકળે છે. તમારી આંખોની સામે જે સ્વર્ગ છે, હેવન્સ એટલે સ્વર્ગ, સરસ મજાનું આ આકાશ, એ પણ અમે ઢાંકી દઈશું. ઇટ વિલ વેનિસ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેઇન. ફરીથી આ બધું જ નેસ્ત નાબૂદ થઈ જશે. વેનિસ એટલે ડિસઅપિયર થઈ જવું, અદૃશ્ય થઈ જવું. આ આકાશની અંદર જે ધુમાડા છે પછી ટૂંક સમયમાં નાબૂદ થઈ જશે. તમને ફરીથી આકાશના સુંદર તારા ચમકીલા દેખાશે. શાઇન એટલે ચમકવું, સ્ટાર્સ એટલે તારા ફરીથી દેખાશે. પણ ધ્યાન રાખશો તો, બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, અમારી જે તાકાત છે, અમારું જે વજન છે અને અમારું જે કદ છે, પાવર એટલે તાકાત, વેઇટ એટલે વજન અને સાઇઝ એટલે કદ, વી આર નોટ નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે કંઈ જ નથી, અમારું અમે કંઈ જ નથી એવું યંત્રો કહે છે. અમે ફક્ત બાળકો છીએ તમારા મગજના, ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, કેમ કે તમારા મગજમાં જ્યારે વિચાર આવ્યો ત્યારે અમારું સર્જન થયું. કોઈ સાયન્ટિસ્ટે, કોઈ વૈજ્ઞાનિકે, કોઈ વ્યક્તિએ કંઈ વિચાર્યું તો અમે બન્યા, નહીં તો અમારું સર્જન ના થાય. તમારા હાથમાં મોબાઈલ છે, મારા હાથમાં મોબાઈલ છે, જ્યારે હું સમજાવી રહ્યો છું, આ એક સાધન છે, આ એક યંત્ર છે. ઓકે, જેને મગજમાં વિચાર આવ્યો આ મોબાઈલનો એને બનાવ્યા અલગ અલગ કંપનીઓવાળાએ. એટલે આપણે મશીનના ગુલામ ન થઈ જવા જોઈએ, કેમ કે આ યંત્રો આપણા બાળકો છે, ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. એટલે આપણે કદી ગુલામ ન થતા અને સંભાળીને આનો ઉપયોગ કરજો. જો સંભાળીને ઉપયોગ નહીં કરો તો આપણું પતન ચોક્કસ છે. વિદ્યાર્થી મિત્રો, તો આ જે કવિતા છે એ શાંતિથી તમે 2-3 વખત મારું આ તમે લિસનિંગ કરી લેજો. અને ફક્ત આના તમારે અત્યારે શબ્દો લખવાના છે. જે કંઈ લખવાનું હશે હું તમને અગાઉથી PDFમાં મોકલીશ અને કહીશ કે આ લખવાનું છે. ત્યાં સુધી તમે ફક્ત આના ગ્લોસરી લખો અને બીજું આમાંથી કવિતામાંથી પ્રશ્નોના જવાબ પૂછાય એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. અને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આવશે તમારે, એટલે ફકરો આપેલો હશે એટલે તમને વાંચીને ખબર પડી જશે. 10માં જેવું હોય છે એટલે ચિંતા જેવું નથી. ઓકે, ફાઇન, થેન્ક યુ, અને બસ ભણતા રહો વિદ્યાર્થી મિત્રો.